कन्हैया यानी दोस्ती। अनिल, सुनील अने संतोष नामना त्रण तोफानी बाळको हता। अने अजय अने विजय एमना मित्रो हता। मित्रता बहु गाढ़ हती, पण एमना तोफानो एटला बधा वधी गया हता के ए गमे तेवा खोटा कामो करता। अने नाम अजय अने विजय नु आवतु। अजय अने विजय ने आ वातनी खबर पण नहोती पड़ती, कारण के ए हमेशा आ त्रणेय ने पोताना मित्रो गणता हता। एक दिवस आवु थयु के, अरे मित्रो, आजे आपणे साइकल लईने जरा पहाड़ पर फरवा जता रहीशुं, त्यां बहु मजा आवशे। हा हा, बहु मजा आवशे। अरे पण आपणे त्रण ज त्यां जईशुं, એ બંનેને નથી લઈ જવા કે? અજયને અને વિજયને એમને તો સાથે લઈ જવા પડશે ને? કોણ જાણે આપણે ક્યારે શું કરી બેસીએ, કોઈ તો જોઈએ ને સજા ભોગવવા માટે। અરે અજય, વિજય, આજે અમે લાંબા પ્રવાસે જઈ રહ્યા છીએ સાયકલ લઈને એ પહાડી તરફ। શું તમે આવવા માંગો છો? જ્યાં તમે ત્રણેય મિત્રો જશો ત્યાં અમે પણ આવીશું। પણ અજય, તને ખબર છે ને, માં કહે છે કે હાઈવે પર સાયકલ ચલાવવી સારી વાત નથી, આપણે હજી નાના છીએ, આપણે ત્યાં ન જવું જોઈએ। એમ તો હું પણ આવવા માંગુ છું, પણ માં। અરે વિજય, આપણે જલ્દી પાછા આવી જઈશું, ચિંતા કેમ કરે છે, આપણે સાથે છીએ ને, કઈ નહીં થાય, ચાલ મોડું થાય છે। અરે યાર, સાયકલ ચલાવી ચલાવીને હું તો થાકી ગયો છું, બહુ જોરથી ભૂખ લાગી છે, આપણે ટિફિન પણ તો નથી લાવ્યા, હવે શું કરશું? હા હા, મને પણ ભૂખ લાગી છે ભાઈ, અને તરસ પણ, અહીંયા તો પાણી પણ દેખાઈ નથી રહ્યું। અજય, વિજય, ત્યાં નાનકડી ખાવાની લારી દેખાય છે, આપણે ત્યાં કંઈક ખાઈ લઈએ, હા ચાલો। સંતોષ, અનિલ અને સુનિલને ઈશારો કરે છે, એ સમજી જાય છે કે આજે અજય અને વિજય ફસવાના છે। અરે અજય, અમારી સાયકલ તો બહુ નીચે ઊભી છે, તું અને વિજય ત્યાં જઈને ઉભા રહો, ત્યાં સુધી અમે કઈ ખાઈ લઈએ, પછી અમે લોકો ત્યાં આવશું, સાયકલ ની રખવાડી કરશું, અને તમે લોકો અહીં આવીને ખાઈ લેજો, ઠીક છે? ઠીક છે, કાઈ વાંધો નહીં, જેવું તને ઠીક લાગે। અજય અને વિજય સાયકલ ની રખવાડી કરે છે, અને અહીંયા અનિલ, સુનિલ અને સંતોષ પેટ ભરીને વડાપાવ ખાય છે, અને એના પછી જ્યુસ પણ પીવે છે, અને પછી લારી વાળાને કહે છે, ભાઈ એ બંને હમણાં નાસ્તો કરવા આવશે અહીંયા, એ લોકોને પણ આપી દેજો, અને હા, પૈસા એ લોકો જ આપશે। સુનિલ, અનિલ અને સંતોષ સાયકલ પાસે આવે છે અને અજય અને વિજયને ખાવા માટે મોકલી દે છે। અજય અને વિજય ત્યાં વડાપાવ ખાવા લાગે છે, અને સંતોષ, સુનિલ અને અનિલ એમની નજર ચૂકવીને સાયકલ લઈને ત્યાંથી નીકળી જાય છે। અરે આ ત્રણેય ક્યાં ગયા, ક્યાંય દેખાય નથી રહ્યા, લાગે છે એ લોકો ઘરે જતા રહ્યા, પણ હવે આ લારીવાળાને પૈસા કોણ આપશે, આપણી પાસે તો પૈસા પણ નથી। અરે ભાઈ, જો પૈસા નથી તો ખાધું શું કામ, હવે મારા પૈસા કોણ આપશે, હા પૈસા આપો, નહીં તો તમને અહીંયાથી જવા નહીં દઉં। અજય અને વિજય રડવા લાગે છે। ભાઈ, અમે તમારા પૈસા આપી દઈશું, પણ હમણાં અમને અહીંથી જવા દો, અમારી પાસે અત્યારે પૈસા નથી। તો હું શું કરું, અહીંયા શું મફતમાં ખાવાનું મળે છે, હા મને ગાંડો સમજે છે કે? તમે બાળકો બહુ તોફાની છો, એક કામ કરું છું, તમારી આ એક સાયકલ રાખી લઉં છું, હવે ઘરે જાઓ, મને પૈસા લાવીને આપો અને તમારી સાયકલ લઈ જાઓ। અજય અને વિજય ના છૂટકે સાયકલ ત્યાં મૂકીને ચાલતા ઘરે આવી જાય છે, અને પછી ઘરવાળાઓ પાસેથી માર ખાઈને સૂઈ જાય છે, કારણ કે સાયકલ ત્યાં જ મૂકી આવ્યા હતા। અજય અને વિજય આજુબાજુમાં જ રહેતા હતા, એ બંને એક સાથે આંગણામાં સૂતા હતા। એ રાત્રે એમની સાથે કંઈક જુદું થયું, ગાઢ નિંદ્રામાં ગયા પછી ત્યાં બાળકૃષ્ણ આવી ગયા। અજય, વિજય, ઉઠો, જુઓ તમારી માટે શું લાવ્યો છું। કૃષ્ણ, શું સાચે જ તું બાળકૃષ્ણ છે? અરે અજય, લાગે છે આપણે કોઈ સપનું જોઈ રહ્યા છીએ। ના ના, હું સાચે જ કૃષ્ણ છું, તમારો મિત્ર, હું એ વાત જાણું છું કે તમે બંને મને બહુ માનો છો, તમારો મિત્ર બનાવવા માંગુ છું, હું તમારી મદદ કરવા આવ્યો છું। મદદ? કઈ વાતની મદદ? અજય, વિજય, તમે બહુ સીધા બાળકો છો, તમને ખબર છે અનિલ, સુનિલ અને સંતોષ તમારા સાચાપણાનો ફાયદો ઉપાડે છે અને તમને હંમેશા મૂર્ખ બનાવે છે, કાલે પણ એ લોકોએ તમને ફસાવ્યા હતા, તમારે આટલે દૂર ચાલીને આવવું પડ્યું હતું, તમારી સાયકલ પણ ત્યાં મૂકી દીધી। બાળકૃષ્ણની આ વાતો સાંભળીને અજય અને વિજયને પાક્કો વિશ્વાસ બેસી જાય છે
કે એ સાચે જ બાળકૃષ્ણ છે અને એમની મદદ કરવા આવ્યા છે. પણ એ ત્રણે આવું શું કામ કરશે? એ લોકો તો અમારા મિત્રો છે. બાળકૃષ્ણ પોતાનો હાથ આગળ કરે છે અને પંજા પર અત્યાર સુધીના બધા તોફાનો એમને બતાવી દે છે અને કહે છે, જુઓ અજય વિજય, આજ સુધીના એ ત્રણેયના બધા ગુના તોફાનો જે એ લોકો કરતા આવ્યા છે અને ભોગવવું તમારે પડ્યું. હવે આપણે ત્રણેય મળીને એ ત્રણેયને પાઠ ભણાવશું. ડરો નહીં, હું એ ત્રણેયને નહીં દેખાઈશ, હું ફક્ત તમને બંનેને દેખાઈશ. આ લો, આ રહી તમારી સાયકલ. બાળકૃષ્ણ, તમે અમારી સાયકલ પાછી આપી, તમારો ખૂબ ખૂબ આભાર. સાચે તમે અમારા મિત્ર બનશો કે શું? બનીશ નહીં, હું તમારો મિત્ર છું જ. કાલથી આપણને એ ત્રણેયને પાઠ ભણાવવાનો છે. અરે અજય, તું અહીંયા ક્યાંથી આવી ગયો અને આ સાયકલ? તને ક્યાંથી ખબર પડી કે મારી સાયકલ લારીવાળાએ રાખી લીધેલી? એનો અર્થ કે તે મને જાણી જોઈને ફસાવ્યો હતો, સાચું કીધું ને? અરે ના ના, તને કોણે કીધું? એ તો મારા પેટમાં દુખી રહ્યું હતું એટલે હું ઘરે આવી ગયો અને અનિલ સુનિલ મારી સાથે આવી ગયા. ઠીક છે, કોઈ વાંધો નહીં, ચાલો આજે આપણે તળાવ પાસે ફરવા જઈએ. શું તું આવીશ? અમે ટિફિન પણ લાવ્યા છે સાથે, ત્યાં ખાવાની કોઈ તકલીફ નહીં પડે. શું કહો છો, જઈએ? અનિલ સુનિલ સંતોષ અને અજય વિજય બધા તળાવ પર જવા નીકળી પડે છે. કૃષ્ણ અજયની પાછળની સીટ પર બેસી જાય છે અને ચપટી વગાડતા જ સંતોષની સાયકલ પંચર થઈ જાય છે. અરે યાર, મારી તો સાયકલ પંચર થઈ ગઈ, હવે હું શું કરું? સંતોષ, તું એક કામ કર, તું મારી પાછળની સીટ પર બેસી જા, આ સાયકલ અહીંયા જ રહેવા દે. સંતોષ સુનિલની સાયકલ પર બેસી જાય છે અને જ્યારે તળાવનો કિનારો આવે છે, બધા અજય અને વિજયનો ટિફિન મળીને ખાય છે, ત્યાં રમે છે, મસ્તી કરે છે અને અચાનક સુનિલ હવામાં ઉડવા લાગે છે. અરે બચાવ, બચાવ, આ શું થઈ રહ્યું છે? આ શું થઈ રહ્યું છે? લાગે છે અજય અને વિજય જાદુ કરી રહ્યા છે. જો એમના હાથની તરફ, એમના હાથને જુઓ, જેમ હાથ ઉપર કરે છે એમ એમ સુનિલ ઉપર જઈ રહ્યો છે. લાગે છે એમના પર કોઈ ભૂતનો પડછાયો પડી ગયો છે, એટલે જ. સુનિલની સાથે અનિલ પણ હવામાં ઉછળવા લાગે છે. એમની સાયકલ પાણીમાં જઈને પડી જાય છે. અરે આ શું થઈ ગયું? સુનિલની સાયકલ તો તળાવની અંદર પડી ગઈ અને આ તળાવ બહુ ઊંડો છે, અંદર જવું બહુ જોખમી છે. આપણને અહીંયાથી નીકળવું જોઈએ, આ તળાવ મને ડરામણો લાગી રહ્યો છે. મારી મમ્મીએ કીધું હતું અહીંયા જવું ઠીક નથી. અને તો પણ આપણે આવ્યા. અરે નહીં નહીં નહીં, તમારી સાથે નથી રમવું, તમે કઈક જુદું જ રમી રહ્યા છો, અમને ડર લાગી રહ્યો છે, અમને ઘરે જવા દો. અનિલ સુનિલ અને સંતોષ ભાગતા ભાગતા ઘરે જતા રહે છે. જતા જતા એ જુએ છે કે સંતોષની સાયકલ ત્યાંથી ગાયબ થઈ ગઈ છે. ત્રણેય ઘરે જઈને મમ્મી અને પપ્પાનો માર ખાય છે કારણ કે સાયકલ ખોવાઈ ગઈ હોય છે. બીજે દિવસે પાંચેય મિત્રો ફરી એકવાર એકસાથે ભેગા થાય છે અને સંતોષ ભાગતા ભાગતા અજય તરફ આવે છે અને પોતાનો હાથ અજય પર ઉપાડે છે. એટલામાં બાળકૃષ્ણ એનો હાથ રોકી લે છે. અરે અમારા હાથને શું થયું? મારો હાથ કોણે પકડ્યો છે? ખબર નહીં અજય, પણ ચોક્કસ તું કોઈક મજાક કરી રહ્યો છે. અજય અને વિજય બંને મળીને સંતોષ પર હસે છે. અનિલ અને સુનિલને પરસેવો આવી જાય છે. સંતોષના શરીર સાથે અનિલ અને સુનિલ ચોંટી જાય છે. બોલો મિત્રો, ફરી કોઈ તોફાન કરીને અમને ફસાવશો કે? કામો તમે કરો અને નામ અમારું, મજા તમે કરો અને માર અમે ખાઈએ, આ તો સારી વાત નથી ને મિત્રો? અરે ભાઈ, મને માફ કરી દે, પણ મને બચાવ, મારો હાથ કોઈ પકડ્યો છે, બહુ દુખી રહ્યું છે. હા હા વિજય, અજય, અમે તમને નહીં સતાવીએ, અમને જલ્દીથી બહાર કાઢો. અજય અને વિજય બાળકૃષ્ણને ઈશારો કરે છે. બાળકૃષ્ણ એમને જોરથી હવામાં ઉપાડીને ફરીથી જમીન પર પછાડે છે. અરે બાપ રે, કોઈએ જોરથી પછાડ્યા છે. અજય વિજય, અમને માફ કરી દો ભાઈ, ફરીથી તમને ક્યારે હેરાન નહીં કરીએ. અનિલ અને સુનિલ પણ અજય અને વિજયની માફી માંગે છે અને આ રીતે મિત્ર બાળકૃષ્ણને લીધે એ ત્રણેયને બોધપાઠ મળે છે અને પછી ક્યારે અજય અને વિજયને હેરાન નથી કરતા કારણ કે એમને ખબર છે કે અજય અને વિજય હવે તાકાતવર થઈ ગયા છે અને એ તાકાત હતી બાળકૃષ્ણની દોસ્તી. આ વાર્તા પરથી એ બોધ મળે છે કે જેવા કર્મ કરો એવું ફળ મેળવો, પછી એ સારું હોય કે ખરાબ.